વેલકમ બેક સમાચાર. મહારાષ્ટ્રથી મહારાષ્ટ્રની અંદર ભાજપના વિધાયક દળની મળી હતી બેઠક અને તેમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ ગઈ અને તેની અંદર મહત્વપૂર્ણ બાબત એ રહી કે બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. એટલું જ નહીં, હાલ 3 નવેમ્બરે ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. જોકે ભાજપ અને શિવસેના વચ્ચે જે ગજગ્રા ચાલી રહ્યો છે તેનો શું નિવેડો આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતીકાલે માતોશ્રીની અંદર પણ શિવસેનાની બેઠક મળશે તેવી શક્યતા છે, પરંતુ આજે ભાજપની જે મહત્વપૂર્ણ બેઠક મળી તેમાં હવે વિધાયક દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટી કઢાયા છે અને આગામી 3 નવેમ્બરે તેઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. ભાજપની ધારાસભ્ય દળની આ બેઠક અને ત્યારબાદ હવે શિવસેના સાથેના ગજગ્રામાં શું પરિણામ આવશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે મુંબઈથી એસોસિએટ એડિટર નીરુ. નીરુ, શું અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે મહારાષ્ટ્રના રાજકારણમાં? જયેશ, હું આપણે જાણી તો જે રીતે અત્યારે વિધાનસભા ચૂંટણી બાદ અત્યારે દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના પૂરા ગટના નેતા તેમને નિર્વાચિત કરવામાં આવ્યા છે અને સાથે જ તમામ ભાજપના જેટલા પણ નવનિર્વાચિત જેટલા પણ વિધાનસભ્ય છે તેઓ તમામ હાજર હતા અને ખાસ કરીને અત્યારે સૌ કોઈની નજર છે કે આખરે શિવસેના ભાજપની વચ્ચે કઈ રીતે સમજૂતી થાય છે તેને લઈને, કારણ કે શિવસેના પોતાની માંગણીને લઈને અત્યારે અરેક છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે જે રીતે ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ વચ્ચે નક્કી થયું હતું તે જ રીતે સરકારમાં જેટલું પણ સ્થાન હોય બંનેને જે છે તે ઇક્વલ થવું જોઈએ, મળવું જોઈએ. પણ તેને લઈને અત્યારે દેવેન્દ્ર ફડણવીસે સાફ કરી દીધું છે કે આવી કોઈ પણ વાત નથી. 3 નવેમ્બરે લગભગ જે રીતે સૂત્રો જણાવી રહ્યા છે સરકાર બનવાની પૂરી કવાયત શરૂ થઈ ગઈ છે અત્યારે અને 3 નવેમ્બરે તેનું પૂરું જે છે પૂરી રીતે ઓફિશિયલી ઓથ ટેકિંગ સેરેમની સરકારની થાય, મહારાષ્ટ્ર સરકાર રચવાની તેની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. જયેશ, આભાર. નીરુ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો નીરુ જણાવી રહ્યા પ્રમાણે આખરે હવે ભાજપ અને શિવસેના વચ્ચે શું સમાધાન થાય છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠકની અંદર આખરે ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટી કઢાયા છે. 3 નવેમ્બરે તેઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. એ પહેલા આખરે શિવસેના સાથે ગઠબંધનને લઈને અને સરકાર બનાવવાને લઈને કઈ ફોર્મ્યુલા આખરે ફાઇનલ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.